कागज ऊपर लखिए, न मरे कागज तो बहता जल ऊपर लखिए। ताम्र पत्र के भोज पत्र में कोई अर्थ नहीं। पवन पासे थी लिपि सीखी, कसुक चाकर ऊपर लखिए। पुस्तक पासे थी ज्ञान लई और कसुक बोर्ड ऊपर लखिए। आओ तुम्हारो नाम चाकर ऊपर लखिए। हेलो फ्रेंड, वेलकम टू लाइफ लॉन्ग एजुकेशन धोरण 10 सामाजिक विज्ञान चैप्टर नंबर 8 कुदरती संसाधनों। आपने गया लेक्चर के अंदर जमीन ना निर्माण अंगे जे बात छे, ये जमीन ना निर्माण अंगे बात करी गया छे। आज आपने जोवानु छे जमीन ना प्रकारो। जी हां विद्यार्थी मित्रों, सौथी महत्वनो अने आईएमपी प्रश्न जमीन ना प्रकारो। ICAR એટલે કે ભારતીય કૃષિ સંશોધન દ્વારા ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ જેના દ્વારા ભારતીય કૃષિને 8 ભાગની અંદર વિભાજિત કરવામાં આવી। કેટલા ભાગોની અંદર? 8 ભાગોની અંદર। આજ પ્રશ્ન ICAR એ ભારતીય કૃષિને કેટલા ભાગોની અંદર વિભાજિત કરી? जीपीएससी की एग्जाम के अंदर एक बार प्रश्न पूछायो छे। 8 भागों के अंदर इन्हें विभाजित करवामा आवी। क्या 8 भागो छे? तो जमीन ना 8 प्रकारो जेनो एक सरस मजानो सूत्र आपणे अने ए सूत्र द्वारा जमीन ना 8 प्रकारो विषे आपणे माहिती मेळवशुं। तो एनो सूत्र छे विद्यार्थी मित्रों, पापा राज काका रघ। पापा राज काका रघ। पा એટલે પડખાઓ જમીન, આ પડખાઓ જમીનને લેટેરાઇટ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે। બીજો પા એટલે પર્વતીય જમીન, રા એટલે રાતી જમીન, જ એટલે જંગલ પ્રકારની જમીન, કા એટલે કાપણી જમીન, બીજો કા એટલે કાળી જમીન, ર એટલે રણ પ્રકારની જમીન, દ એટલે દલદલ, કે પી પ્રકારની જમીન। જોયું ને કેવું સરસ મજાનું સૂત્ર! વાહ, એક જ વારમાં આપણે યાદ રહી જાય એવું પાપા રાજ કાકા રણ। હવે આપણે દરેક જમીન વિશે વિગતે માહિતી છે એ પ્રાપ્ત કરવાની છે। સૌથી જમીનનો પહેલો પ્રકાર વિદ્યાર્થી મિત્રો કાપની જમીન। આ જમીનની વિશેષતાઓ એવી છે કે ફળદ્રુપતાની દ્રષ્ટિએ જો જોવા જાય તો સૌથી વધારે જો કોઈ ફળદ્રુપ જમીન હોય તો એ કાપની જમીન ગણવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આ ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ભાગની અંદર આ જમીન છે એ પથરાયેલી જોવા મળે છે। આ જમીન મેજોરિટી જ્યાં નદીનો પ્રવાહ જતો હોય અથવા મેદાનીય પ્રદેશો હોય તો એની અંદર આ જમીન છે એ વધારે જોવા મળે છે। આમ જોવા જઈએ તો પૂર્વની અંદર બ્રહ્મપુત્રાની ખીણથી શરૂ કરીએ તો પશ્ચિમ અને સતલુજ નદી સુધી આ જમીન છે જે તે વિસ્તરેલી જોવા મળે છે। આગળ આપણે વાત કરીએ તો આ ભારતના અંદર મેદાનીય પ્રદેશો જ્યાં છે, નર્મદા, તાપી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદી સુધી કાંપની જમીન છે જોવા મળે છે। આ જમીનના નિર્માણમાં નદીઓના નિક્ષેપ કાંપ છે એનો ભાગ મહત્વનો હોય છે। એટલે આ જમીનનું નિર્માણ છે એ નદીઓના નિક્ષેપ કાંપથી થાય છે એવો પણ આપણે પ્રશ્ન પૂછી શકે છે। આ જમીનની અંદર પોટાશ છે, ફોસ્ફરિક એસિડ છે,
અને ચૂનાનું પ્રમાણ વધારે હોવાથી તેની ફળદ્રુપતા પણ ઘણી બધી સારી છે। દરેક પાકને પોષક તત્વો અને વૃદ્ધિ અને વિકાસ માટે આ જમીન છે એ પાયાની ગણવામાં આવે છે। આ જમીનની અંદર વિદ્યાર્થી મિત્રો કઠોળના પાક ચણા મગ મઠ કઠોળ વર્ગના જો આ જમીનમાં પાક લેવામાં આવે તો આ જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ છે એ જાળવી શકાય છે। જમીન માટે નાઇટ્રોજન સૌથી વધારે પોષક તત્વ છે। આપણે જે કંઈ ખાતર યુરિયા છે ડીએપી છે જે નાખીએ છીએ એની અંદર પણ મેક્સિમમ પ્રમાણ નાઇટ્રોજનનું હોય છે। નાઇટ્રોજન જમીનને પોચી રાખે છે અને ફળદ્રુપતા આપે છે। કઠોળ તો એક છોડ એવો છે મેજોરિટી બાકીના છોડ છે એ જમીન પાસેથી નાઇટ્રોજન લે છે। કઠોળનો એક છોડ એવો છે કે જે નાઇટ્રોજન મૂકે છે જમીનમાં જેથી કઠોળ વર્ગના જો પાક કરવામાં આવે તો નાઇટ્રોજનનું જે પ્રમાણ છે એ નાઇટ્રોજનનું પ્રમાણ જાળવી શકાય છે। વિદ્યાર્થી મિત્રો આ જમીનની અંદર ઘઉં ચોખા કપાસ મકાઈ અને તેલીબિયાના પાક એટલે કે મગફળી તલ